અને સમાચાર તરફ નજર કરીએ તો કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને ધમકી મળી છે. 5 માર્ચ સુધી મારી નાખવાની ધમકી મળી છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા ધમકી અપાઈ છે. ધમકીને પગલે નરોડા પોલીસ મથકે ગુનો પણ નોંધાયો છે. પોલીસે નંબરના આધારે તપાસ હાથ ધરી છે. કરણી સેનાના અધ્યક્ષને ધમકી મળી છે. વધુ માહિતી માટે સંવાદદાતા પ્રદીપ કછિયા જોડાઈ ચુક્યા છે. પ્રદીપ, સુખદેવ ગોગામેડી બાદ હવે જે રીતે રાજ શેખાવતને પણ ધમકી મળી છે, 5 માર્ચ સુધી તેઓને મારી નાખવાની ધમકી મળી છે, કેટલી શક્યતા છે આમાં? બિલકુલ પ્રતિપાલસી, અગાઉ ફરી એક વખત જે છે તે રાજ શેખાવતને જાનથી મારી નાખવાની જે છે તે ધમકી મળી છે. અગાઉ પણ કરણી સેનાના અધ્યક્ષને જે છે તે જાનથી મારી નાખવાની ધમકી જે છે તે મળી આવી હતી. આ વખતે જયારે ધમકી આપવામાં આવી હતી ત્યારે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો હાથ હોવાની જે છે તે શક્યતા હોવાના કારણે રાજ શેખાવતે જે છે તે નરોડા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. અને ફરિયાદની સાથે રાજ શેખાવતે પોલીસનું પ્રોટેક્શન જે છે તે પણ તેની પણ માંગણી કરી છે. તેને લઈને નરોડા પોલીસ હાલ તો ફરિયાદ નોંધી અને જે નંબર ઉપરથી તેને ધમકી આપવામાં આવી હતી તે નંબરની આધારે તપાસ પણ જે છે તે હાથ ધરવામાં આવી છે. આગામી સમયની અંદર એટલે કે આવતીકાલથી જ રાજ શેખાવતને જે છે તે પોલીસ પ્રોટેક્શન આપે તેવી માંગ જે છે તે રાજ શેખાવત દ્વારા કરવામાં આવી હતી કે તેને લઈને હવે અમદાવાદ પોલીસ કમિશનર જે છે તે નક્કી કરશે. પરંતુ હાલ તો નરોડા પોલીસ અને અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ તપાસ જે છે તે હાથ ધરી છે. જી, આભાર પ્રદીપ માહિતી બદલ. જે રીતે રાજ શેખાવતને ધમકી મળી છે અને નરોડા પોલીસ સ્ટેશનમાં આને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે, જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર ઉપર અત્યારે હાલમાં તપાસ છે તે પણ હાથ ધરાય છે. વધુ માહિતી માટે આપણી સાથે રાજ શેખાવત ખુદ જોડાઈ ચુક્યા છે. શેખાવતજી, જે આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા સુખદેવ ગોગામેડી, તેઓને જાનથી મારી નાખવામાં આવ્યા અને તેની પણ જે જવાબદારી છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા લેવામાં આવી હતી, આપને પણ હવે ફોન કે મેસેજ આવ્યો છે, શું કહેવા માંગશો? હા બિલકુલ, ઘણા બધા ફોને આવ્યા છે અને ઘણા બધા મેસેજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ના માધ્યમથી ધમકી ના આવ્યા છે. ઘણા બધા હજારો ની સંખ્યામાં આવ્યા છે, એક બે નહીં, મેસેજો તો હજારો ની સંખ્યામાં આવ્યા છે અને ફોન તો ઘણા બધા આવ્યા છે. સુખદેવસિંહ ગોગામેડી જે અમારા સમાજના જે ધરોહર હતા એમની હત્યા આ લોકોએ કરી, એ પછી આખા સમાજે માંગ મૂકી કે ભાઈ અમે એન્કાઉન્ટર થાય કે ફાંસીની સજા થાય અને સિવિલ અધિકારી એને લઈને એ લોકોને બળતરા થઈ છે. અને હવે મને કહ્યું તમને 5 રૂપિયા તમને મારી નાખ્યું, અમે પણ તૈયાર છીએ ભાઈ, આવો વાંધો નહીં, લડી લઈશું. પરંતુ આ જે ઘટના થઈ એ ઘટના પછી જે પ્રતિક્રિયા જે સર્વ સમાજની છે એ પ્રતિક્રિયા જોતા ન્યાય અને અધિકાર માટે અમે લોકો મેદાને ઉતર્યા છીએ. અમે રજૂઆત કરી છે ગૃહમંત્રીજીને, અમે રજૂઆત કરી છે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત, હજી કમિશનર સાહેબને કરી છે, કન્સર્ન પોલીસ સ્ટેશનને અમે રજૂઆત કરી છે. એ લોકો અમારી અમારું નિવેદન લઈ લીધું છે. હજુ સુધી અને જે કાર્યવાહી થવી જોઈએ એ હિસાબે મારા ખ્યાલથી કાર્યવાહી થઈ નથી. કાલે FIR લોન્ચ થઈ છે અને ખતરો તો જાનનો છે જ, પરંતુ હું મારી તૈયારીમાં છું. એ લોકો આવશે તો જવાબ 1,00,000% આપવામાં આવશે. કરણની સેના છે, આખા ભારત વર્ષમાં છે અને જે લોકોએ ધમકી આપી હતી એ લોકોને અમે હજારો કોઈ કરાય છે, કારણ કે ગામડે ગામડે અમારું સંગઠન તૈયાર છે એટલે અમે કોઈને દબાવનારા નથી. અને વાત છે જ્યાં સુધી સુરક્ષાની, તો આ હવે સરકાર અને પ્રશાસનનો વિષય છે, અમે કઈ રીતે મારી સુરક્ષા કરવી છે. પરંતુ હું એક પહોંચી છું અને હું મારી તૈયારીમાં છું અને જો આવશે તો અમે જવાબ આપવા માટે હું પણ તૈયાર છું અને મારી ટીમ તૈયાર છે. આભાર શેખાવતજી જોડાવા બદલ.